ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવાના પ્રયાસ છતાં સફળતા મળી રહી ન હોય મંગળવારે નવા 171 કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા હતા તો મૃત્યુ આંક પણ બિનસત્તાવાર રીતે ઊંચો જઈ રહ્યો હોય બુધવાર બપોર સુધીમાં જ 25 મૃતદેહના અગ્નિસંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરાયા હતા ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબુ બની રહ્યો છે મંગળવારના દિવસે પણ સરકારી ચોપડે 171 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેમાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 54 અને અંકલેશ્વરમાં 40 ઉપરાંત અન્ય તમામ તાલુકામાંથી પણ કોવિડના કેસ મળી આવ્યા હતા જિલ્લાનો કુલ કોરોના આંક 5634 થયો છે તો એક્ટિવ કેસની સંખ્યા પણ 1271 ઉપર પહોંચી છે એક મૃત્યુ સરકારી ચોપડે વધતા કુલ મૃત્યુઆંક 45 થયો છે મંગળવારે 41 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી જ્યારે કોવિડ સ્મશાનમાં સતત મૃતદેહો આવતા જ રહેતા હોવાથી કોવિડ સ્મશાનની 11 ચિતાઓ પણ ઓછી પડતા ખુલ્લામાં અગ્નિદાહ આપવાની ફરજ પડી રહી છે બુધવારની બપોર સુધીમાં 25 મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડલાઇન પ્રમાણે કરવામાં આવ્યા હતા તે સાથે એપ્રિલ માસમાં 473 મૃતકોના અગ્નિસંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવામાં આવ્યા છે જે આંક ચિંતાજનક હોવા છતાં લોકોમાં કોરોનાની પ્રથમ લહેર વખતે ગત વર્ષમાં જોવા મળતી હતી તેવી સતર્કતા જોવા મળી રહી નથી જો ભરૂચવાસીઓમાં સાવચેતી નહીં આવે તો આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજુ પણ વધુ ભયાનક બનશે તે નક્કી છે